નમસ્કાર, હું છું કલ્પના અને સમગ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણના નવી નિમણૂક પામેલા પ્રાંત અધિકારી આવ્યા એક્શન મૂડમાં, તો શહેરના રખડતા ઢોરને કર્યા પાંજરા પોળવવાને. અને પાટણ નગરપાલિકા દ્વારા દારૂખાનાના સ્ટોલની કરાઈ હરાજી. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ શહેરીજનોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ પાટણના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પણ આ બાબતે જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને અનેકવાર આવેદનપત્ર પણ આપવામાં આવે છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો ઉપર કોઈપણ જાતનો અંકુશ મૂકવામાં આવ્યો નથી. ત્યારે આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખેરે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓને સાથે રાખી ઓચિંતા રખડતા ઢોર પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ ઢોરને પાંજરાપોળમાં મૂકવાની તજવીજ હાથ ધરી હતી. તો લોકોએ બજારમાંથી રખડતા ઢોર દૂર થતા હાશકારો અનુભવ્યો હતો. અહીંયા ઘણી સમસ્યા છે ઢોરો માટે, તો એના બાબત મારી ચર્ચા થઈ છે નગરપાલિકા સાથે. અને હવે આ કામગીરી જે ઢોર ઉપાડવાની છે આ સતત ચાલતી રહેશે અને સિટીના જે અલગ અલગ વિસ્તારો છે બધી જગ્યા જ્યાં જ્યાં સમસ્યાઓ છે આની ઓળખ ઓલરેડી થઈ ગઈ છે. એના માટે જે કામગીરી છે આપણી સતત ચાલુ રહેશે અને જે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ છે અને જે લોકો વારંવાર પરેશાની કરે છે એના સામે 133 CRPCની ધારા છે એના સામે પણ કામગીરી કરવામાં આવશે. અને જે ઢોરો છે ઢોરો સાથે એકદમ વર્તન જે છે એકદમ સારું રહેશે. આ લોકોનું જે પૂરો ધ્યાન રાખવાનું છે આપણે ધ્યાન રાખશું અને જે વગર આનું હશે વગર ઓનરશીપવાળા એનું જે આપણો બંદોબસ્ત છે આ પણ થઈ ગયું છે અને આ જે આટલો વગેરે છે એનું આપણે બીજી જગ્યા કે પાંજરાપોળમાં મૂકવાની કામગીરી કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં આસો વદ ચોથનું મહત્વ અનેરું રહેલું છે. આ દિવસને કડવા ચોથ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે કડવા ચોથનું વ્રત કરતી હોય છે અને વ્રતધારી મહિલાઓ સમગ્ર દિવસભર પાણી પણ ગ્રહણ કરતી નથી. ત્યારે છેલ્લા 16 વર્ષથી પાટણ શહેરમાં સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નાણાવટી સ્કૂલની પાછળ સામૂહિક કડવા ચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત સાંજે કડવા ચોથની સામૂહિક પૂજા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ સોળે શણગાર સજીને માતાજી સમક્ષ પૂજા કરી રહી હતી. આ વ્રત આસો વદ ચોથના દિવસે કરવામાં આવે છે. સવારે 4 વાગે ઉઠી નાઈ ધોઈ અને સરખી ખાવામાં આવે છે. સરખી ખાયા પછી આખો દિવસ પાણી પીવામાં નથી આવતું. ચંદ્રમા ઉગે પછી પતિના હાથથી પાણી પીવામાં અને વ્રત છોડવામાં આવે છે. આ વ્રત સ્ટર્લિંગ પાર્ક ગેટ નંબર 3 અનિતાબેન જયેશભાઈ સોનીના ત્યાં 11 વર્ષથી પૂજા કરવામાં આવે છે અને આ અનિતાબેન ડાન્સ ક્લાસ સારી રીતે ચલાવે છે એના હિસાબે આ બધી બહેનો અહીંયા આગળ પૂજા કરવા આવે છે અને 11 વર્ષથી કરે છે. કરવા ચોથ કા વ્રત પતિ કે લીએ ઉસકી લંબી ઉમર કે લીએ કિયા જાતા હૈ ઓર સુબહ જલ્દી ઉઠના પડતા 4 બજે સરખી લેકે ફિર વ્રત કરતે હૈ. બિના પાણી કા વ્રત હોતા હૈ. પતિ કે હાથ સે વ્રત છૂટતા પતિ અપને હાથ સે પત્ની કો પાણી પિલાતા તભી વ્રત પૂરા હોતા હૈ પતિ કરવા ચોથ કા. પાણી દાસી બન જાઉં રાની. આજ કી રાત જો માંગે કોઈ વો પા જાએ રે
હારીજ તાલુકાના રોડા ગામથી વોસા જવાના માર્ગ પર આવેલ કેનાલમાં અવારનવાર ગાબડા પડવાથી રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે ગતરોજ વધુ એક કેનાલમાં ગાબડું પડવાથી માર્ગમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈ લોકોએ તંત્ર સમક્ષ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. અમરેલી જિલ્લાના ખાંભાના પીપળવા ગામના પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભરી મોત નીપજવા પામ્યું છે. મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના પીપળવા ગામના રમેશભાઈ પાનેલિયા પુત્ર હાર્દિક પાનેલિયા અમદાવાદ ખાતે મકાનના વાસ્તાનો પ્રસંગ પતાવ્યા બાદ રાત્રિના સમયે અમદાવાદથી પોતાનું મોટરસાયકલ લઈને ખાંભા પરત આવી રહ્યા હતા. તે અરસામાં વહેલી સવારે ધંધુકાના ફેન્દ્રા ચોકડી પાસે સાવરકુંડલા પાલિતાણા કૃષ્ણનગર એસટી બસે હડફેટે લેતા પિતા પુત્રનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘટના સ્થળે જ મોત નીપજતા અને બંનેના મૃતદેહને પીએમઆરથે ધંધુકા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સમય ગુજરાતની સાથે અશોક મણવર, અમરેલી. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાઈએ કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ સ્મૃતિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારમાં નગરપાલિકાની જગ્યામાં દર વર્ષે દારૂખાનાની સ્ટોલ માટેની હરાજી કરવામાં આવે છે, જેને લઈ આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરના અધ્યક્ષસ્થાને સ્ટોલની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રત્યેક સ્ટોલની અપસેટ વેલ્યુ 17,000 રાખવામાં આવી હતી, જેમાં કુલ 13 સ્ટોલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધારે 17,400 અને સૌથી ઓછી 17,100 હરાજી થઈ હતી. તો સ્ટોલના વેપારીઓ નગરપાલિકાની અપસેટ વેલ્યુ સામે નારાજગી દર્શાવી હતી. તો આ સ્ટોલની હરાજીમાંથી નગરપાલિકાની 2,23,900ની આવક થવા પામી હતી અને આ સ્ટોલોની સમયમર્યાદા
30 ઓક્ટોબર સુધીની રહેશે. આ બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશ પ્રજાપતિ, દિનેશ પટણી, ઓએસ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. પાટણ નગરપાલિકામાં દર વર્ષની જેમ આ વખતે દારૂખાનાની દુકાનોની હરાજી રાખેલી હતી. આ વખતે બહુ ઓછા દિવસો મળવાના કારણે એમની વેપારીઓની વિનંતી હતી કે અપસેટ કિંમત ઓછી રાખો, પરંતુ ચીફ ઓફિસર અને અમે બધાએ નક્કી કર્યું એ મુજબ એક દુકાનના ઓછામાં ઓછા 17,000 રૂપિયા જેને પોસાય એ દુકાન લે એ રીતે નક્કી કર્યું, એટલે 13 જેવી દુકાનો બને એટલી જગ્યા વેપારીઓને આપી છે અને સમથિંગ લગભગ 2,25,000 રૂપિયા જેટલી નગરપાલિકાને આવક થઈ છે. નગરપાલિકાને માત્ર જગ્યા આપવાની છે, આ જગ્યા ઉપર મંડપ પણ વેપારીઓ બાંધવાના છે, એમને GST કે સેલ ટેક્સ જે ટેક્સ ભરવાના હોય એ પણ એમના ખર્ચે લાવવાના છે, એટલે નેટ નગરપાલિકાને આ દુકાનોની જગ્યા આપવાથી 2,25,000નો ફાયદો થયો છે. ગેરકાયદેસર જે લારીઓ ઊભી રહે છે અને કોઈ ઘટનાઓ બને છે તો એ બાબતે નગરપાલિકા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરશે અને આવી ગેરકાયદેસર લારીઓ ઊભી રહેવાના કારણે લોકોને અડચણ તો થાય જ છે, પણ દારૂખાના જેવી સ્ફોટક બાબત હોય તો એમાં અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે, તો કલેક્ટરશ્રીને અને વહીવટીતંત્રને અમે લેખિતમાં રજૂઆત કરવાના છીએ કે આવી કોઈ પણ સુરક્ષા ના જળવાય એવી જગ્યાએ લારીઓ ઊભી રહેતી હોય તો એ ના ઊભી રહે એવી અમે વિનંતી કરવાના છીએ. જૂનાગઢ જિલ્લામાં ગૌ તસ્કરોની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાત્રિના સમયે માળિયાહાટીના ખેરા ગામે ગૌ તસ્કરી કરતો કિસ્સો CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો, જેમાં બોલેરો ગાડીમાં રાત્રિના સમયે લાભ ઉઠાવી ગાયોને સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં ભરી લઈ જઈ ઉઠાવી હતી અને તસ્કરો પલાયન થઈ જવા પામ્યા હતા, જે સમગ્ર ઘટના દુકાનમાં રહેલ CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સમય ગુજરાતની સાથે રમેશ કારિયા, માળિયાહાટીના. કેશોદ તાલુકાભરમાં રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ ઓફિસર કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 મહિનામાં ડેન્ગ્યુના 52 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને સરકારી ચોપડે ડેન્ગ્યુના 3 પોઝિટિવ કેસ પણ જોવા મળેલ છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા કેશોદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં નિયમિત સફાઈ પણ કરવામાં આવતી નથી અને અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે, જે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરીજનો વધુ રોગચાળાના ભરડામાં આવશે તેવી પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદ હડિયા, કેશોદ. ડોક્ટર એટી ભીમાણી, મેડિકલ ઓફિસર CHC કેશોદ. હાલ જે આપણા વિસ્તારમાં જે રોગચાળાની સિઝન ચાલુ છે, આમાં ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ અને ઉલટીના કેસ વધારે જોવા મળે છે. અત્યારે હાલ કેશોદ CHC ખાતે દરરોજ આશરે 500 જેટલા કેસીસ આવે છે, જેની સારવાર કરવામાં આવે છે, જરૂરિયાતમંદ દર્દીઓને દાખલ કરીને બાટલા ચડાવવામાં આવે છે. આમાં ખાસ કરીને જે અત્યારે રોગચાળો જોવા મળે છે એમાં ઉધરસ અને તાવ અને કળતર, ઉલટી જેવા કેસીસ જોવા મળે છે. આમાં ખાસ કરીને આપણા ઘરની આજુબાજુ ચોખ્ખાઈ જાળવવામાં આવે, મચ્છરનો ઉપદ્રવ ઘટાડવામાં આવે, મચ્છર ન કરડે એના માટે તકેદારી રાખવામાં આવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણના નવીન નિમણૂક પામેલા પ્રાંત અધિકારી આવ્યા એક્શન મોડમાં, તો શહેરના રખડતા ઢોરને કર્યા પાંજરા પોળવાને. અને પાટણ નગરપાલિકા દ્વારા દારૂખાનાના સ્ટોલની કરાઈ હરાજી. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.